ઓલપાડ ટાઉનના રામચોક વિસ્તારમાં સોની ફળિયામાં આવેલા બે ગોડાઉન પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છાપો મારી ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં ગરીબોને સરકાર દ્વારા આપવામાં આવતા રેશનના અનાજનો જથ્થો લાવી અન્ય બેગમાં ભરી સગે વગે કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જો કે આમ આદમી પાર્ટીના કૌભાંડ પર્દાફાશ બાદ સુરત જિલ્લા પુરવઠા અધિકારીના વહીવટી તંત્રની જાણે જાગીર લૂંટાઈ ગઈ હોય તેવું વર્તન કર્યા હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કર્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને તેમના કાર્યકર્તાઓને બાતમી મળી હતી કે ઓલપાડ ટાઉનના રામચોકના સોની ફળિયામાં આવેલા ગોડાઉનમાં કુખ્યાત ગણાતા એવા ખટીક બંધુઓ સરકારી અનાજને સગે વેગે કરવાનું કૌભાંડ ચલાવે છે. જે બાતમીના આધારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ સાથે રાખી ગોડાઉન પર છાપો મારી ગુજરાત તેમજ અન્ય રાજ્યોની સરકારો દ્વારા ગરીબોમાં આપવામાં આવતા સરકારી અનાજના જથ્થાને બીજી બેગમાં ભરીને સગે ભગે કરવાનું કૌભાંડ ઝડપી પડ્યું હતું. આ દરોડામાં લાખો રૂપિયાનું અનાજનો જથ્થો મામલતદાર સહિતની ટીમે કબજે લીધો છે. જો કે આમ આદમી પાર્ટીના દરોડા બાદ જિલ્લા પુરવઠા અધિકારીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે તોછડું વર્તન કર્યા હોવાનો આક્ષેપ ગોપાલ ઇટાલિયાએ કર્યો છે. આજ રોજ ઓલપાડની અંદર સરકારી અનાજ મોટા જથ્થામાં સગે વગે કરવાનો કૌભાંડનો પર્દાફાશ થયો છે. ખાનગીરાએ જે કાંઈ માહિતી મળી એની પોલીસને સાથે રાખીને તપાસ કરતા ઓલપાડની એક આ ખાનગી જગ્યાએ સરકારી અનાજ મોટા જથ્થામાં એના કંતાન બારદાન બદલવાનું કૌભાંડ પકડાયું છે. સ્થાનિક લાગતા વળગતા મામલતદાર શ્રી પુરવઠા અધિકારી શ્રી કલેક્ટર શ્રી સહિત તમામને જાણ કરવામાં આવી છે અને સ્થળ ઉપર હાજર પણ થઈ ચૂક્યા છે. હવે આગળની કાર્યવાહી કરશે. આ સિવાય હમણાં જ લાડવીમાં પણ એક અનાજ કૌભાંડ પકડાયું હતું ત્યારે આપણે સમજી શકીએ છીએ કે સુરતમાં અને સમગ્ર ગુજરાતમાં રાશન માફિયાઓ બેફામ બની ચૂક્યા છે અને લગામ વગરના થઈ ચૂક્યા છે. કેટલીક બોરીનો જથ્થો છે અહીંયા 1000 થી 1500 બોરી હોય એવું મારો અંદાજ છે. પછી જ્યારે મામલતદાર તંત્ર જે છે એની પંચ રોજ કામ કરી ગણતરી. હવે આ કૌભાંડ સરકારી અનાજનું જે ગોદામ હોય ત્યાંથી પરબારા સસ્તી રીતે લઈ આવી અને પ્રાઇવેટ જગ્યા પર આ સરકારી અનાજ ઉતારી અને કંતાન બદલવાનું આખું કૌભાંડ છે એમાં આગળની તપાસ તંત્ર કરે પછી ખબર પડશે. હાલ તો આ પ્રથમ દ્રષ્ટિએ સાબિત થઈ ચૂક્યું છે કે સરકારી અનાજને પ્રાઇવેટમાં કંતાન બદલી અને વેચી મારવાનું કૌભાંડ અહીંયા છે. અધિકારીઓની ભૂમિકા સામે શું કહેશો? અધિકારીએ તો મને ખખડાવ્યો. જિલ્લા પુરવઠા અધિકારીને ફોન કર્યો તો એ મને ખખડાવે છે. એક જાગૃત નાગરિક તરીકે મેં જ્યારે આ ખુલ્લું પાડ્યું ત્યારે એમણે મને બિરદાવવો જોઈએ અને પૂરતી મદદ આપવી જોઈએ. એના બદલે ટેલિફોન ઉપર મને ખખડાવે છે કે તમારા ઉપર ફરિયાદ થશે, તમારે જવાબ અરે. મેં કીધું કશો વાંધો નહીં મેડમ, ફરિયાદ કરો, બીજું શું કરશો. પણ આ આ બતાવે છે, આ શંકાસ્પદ વાત છે કે મેડમે આ વાતને ગંભીરતાથી લેવાના બદલે અને મને સહકાર આપવાના બદલે અને તાબડતોબ કાર્યવાહી કરવાના બદલે ફોન પર મને ખખડાવે છે. એનું રેકોર્ડિંગ પણ છે મારી પાસે. તો આ આ રીતે બતાવે છે કે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક આની અંદર મલાઈ ખાય છે. આજે જે સરકારી અનાજ કોણે ફરિયાદ કરી હતી ત્યાંથી પકડાયું છે અને શું છે સમજણ? અજય સર, ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા ટેલિફોન અમને કીધેલું કે ભાઈ આ રામચોક છે ત્યાં એ વિસ્તારમાં ઘઉંનું ગોડાઉન આવેલું છે એટલે એને જે 5 મિનિટ પહેલાં ફોન આવેલો પહોંચી ગયો છું અને સ્થળે ત્યાં ઘઉં પડેલા છે. ભાઈ ઘઉંની આખી પરિસ્થિતિ મુજબ મારે તપાસ કરવી પડે કોના ઘઉં છે, કોનું ઘર છે, એ તપાસના અંતે મને જાણવા મળે પછી હું આપને